ભાઈના પપ્પા છે અને તેમના માતૃશ્રી પણ પધાર્યા છે. તો આજનો જે સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ છે, ડોક્ટર પી એન દવે સાહેબ અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરાગભાઈ બરછા દ્વારા તેમનું સ્વાગત છે. થેન્ક યુ. હું વિનંતી કરીશ સોનગ્ર સાહેબને અત્યારે ઉપસ્થિત થાય અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર પી એન દવે સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે. વિનંતી કરીશ રમણભાઈ જગત્યા એટલે હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ એટલે કે હું સંસ્થાના મેઘાવી પ્રમુખ શ્રી અરવિંદભાઈ બરછાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરીશ. હું વિનંતી કરીશ શ્રી માકેજા સાહેબને કે અત્યારે ઉપસ્થિત થાય અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે શ્રીમાન બાબુભાઈ નથવાણી. શ્રી ડોક્ટર પી એન દવે સાહેબ નથવાણી સાહેબનું સ્વાગત કરે છે. થેન્ક યુ દવે સાહેબ. હું વિનંતી કરીશ એઆઈ દેવભૂમિ દ્વારકા શ્રી મેશવાણી સાહેબને અત્યારે ઉપસ્થિત થાય અને તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે પ્રફુલ્લભાઈ નથવાણી. ઉત્તર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી હરેશ સાહેબને હું વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થાય અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે જગદીશભાઈ બદિયાણી. ગોકલદાસભાઈ ભાયણીનું સ્વાગત કરશે શ્રી હરેશ સાહેબ. હું વિનંતી કરીશ પુરોહિત સાહેબને અત્રે ઉપસ્થિત થાય અને તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે પરાગભાઈ બરછાને. વિનંતી કરીશ પરાગભાઈ બરછાને કે તેઓ ઉપસ્થિત થાય અને મેશવાણી સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે. વિનંતી કરીશ ગીતાબેન નાકર અત્રે ઉપસ્થિત થાય અને તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે સવિતાબેન બાબુભાઈ નથવાણી. હું વિનંતી કરીશ હિનાબેન વ્યાસ અત્રે ઉપસ્થિત થાય અને તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે રમાબેન પ્રફુલ્લભાઈ નથવાણી. વિનંતી કરીશ રીટાબેન અત્રે ઉપસ્થિત થાય તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે લલિતાબેન ગોકલદાસ પાયણી.
તમે જાજો પાછો તમે. હું વિનંતી કરીશ વ્યાસ સાહેબને અત્રે ઉપસ્થિત થાય અને તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે પુરોહિત સાહેબ. વિનંતી કરીશ મિતેશ સાહેબ, મિતેશભાઈ બરછા અત્રે ઉપસ્થિત થાય અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે એઆઈ શ્રી નકુમ સાહેબ. હું વિનંતી કરીશ સંજયભાઈ બારો અત્રે ઉપસ્થિત થાય, પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે શ્રી જેકે જોશી સાહેબ. હું વિનંતી કરીશ શ્રુતિબેનને અત્રે ઉપસ્થિત થાય અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે ઇન્દુબેન જગદીશભાઈ બદિયાણી. તો આ તો અમારો ટચુકડો એવો સ્વાગત કાર્યક્રમ. હવે હું ડીઓ સાહેબને વિનંતી કરીશ કે તેમનું પ્રેરક પ્રવચન આપે.